નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પા પરમાર. હવે વાત કરીએ તો વલસાડની. વલસાડમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા 7-8 માસથી બંધ હોવાના કારણે શ્રમિકો નારાજ. વલસાડના સ્ટેડિયમ રોડ પર વલસાડના આંતરિયાળ વિસ્તાર 1000થી પણ વધુ શ્રમિકો મજૂરી કામર્થે આવતા હોય છે અને સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ લેતા હતા. શ્રમિકોને 10 રૂપિયામાં ભોજન મળી રહેતું હતું, પરંતુ છેલ્લા 8 માસથી આ યોજના બંધ હોવાના કારણે શ્રમિકો ઉપર આર્થિક બોજો વધી જવા પામ્યો છે. હાલ તો વલસાડના સ્ટેડિયમ રોડ ઉપર આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કાઉન્ટર ભંગારની હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે સરકારી ઓફિસની નીચે બાંધકામ શ્રમિક અન્નપૂર્ણા યોજના ગુજરાત સરકારની ગાડીઓ દૂર ખાઈ રહી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે તેવી શ્રમિકોની માંગ ઉઠી છે. કેયુર મિસ્ત્રી, જેડએસ ટીવી, વલસાડ. શું સમસ્યા છે આપની? અમારે 7-8 મહિના બંધ થઈ ગયું, તમને શું થાય?